નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસૂફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, આપણે જે છે એ આપણી આ યુટ્યુબ ચેનલ પર જ્યારે અલગ અલગ પ્રકારની ભરતી પરીક્ષાઓની જાહેરાત થતી હોય અને એમાં પણ 2023-24 બાદ અલગ અલગ પરીક્ષાઓમાં જે છે એના સિલેબસમાં વિપુલ માત્રામાં ફેરફાર થતો હોય, ત્યારે આપણે એક એવા પ્રયત્ન કરતા હોઈએ છીએ કે ઉમેદવારને જે છે એ સ્માર્ટ વે દ્વારા કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ વગર પરીક્ષા પાસ થવાની જે છે એ એક સારી રણનીતિ મળે. જે રણનીતિમાં એક તો સ્માર્ટ વે, એક તો એમનું બુક લિસ્ટ, બુક કઈ રીતે વાંચવી તેની જે છે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. તો આજના આ વિડીયોમાં હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. અને વિડીયોમાં આજે જોવાનું થાય છે દોસ્તો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પ્રોબેશન ઓફિસરની ભરતી બહાર પાડેલી છે એ ભરતીના સિલેબસને અનુરૂપ રણનીતિ કેવી હોવી જોઈએ, એ ભરતીના સિલેબસને અનુરૂપ જે છે એ સ્પેશિયલી જે આપણે ત્યાં જગ્યાને લગતું જે છે એ 120 માર્કનો જે કન્ટેન્ટ છે એ ક્યાંથી લેવું જોઈએ એ આપણે આજે ચર્ચા કરવાના છે. આપણા વિડીયોમાં ક્યારેય આપણે લાઇક શેર સબસ્ક્રાઇબ એવું બોલતા છીએ જ નહીં, એટલે આવી અપેક્ષા તમને મારા પ્રત્યે હશે નહીં, મને તમારા પ્રત્યે છે નહીં, હે ને, કે ભાઈ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એની વાત નથી કરતા. અને વિડીયો જે છે એ આપણે બહુ ઓછા બનાવીએ છીએ કે કોઈ નવી ભરતી આવી અને તરત જ વિડીયો જે છે એ બનાવતો નથી. આના માટે આપણે ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં 20,000 જેવા સબસ્ક્રાઇબર છે, જે પોતાની રીતે જે છે આપણે એમાં અપડેટ મૂકી દઈએ છીએ. પણ સ્પેશિયલી મારે તમને એ કહેવું હોય કે ભાઈ આ પરીક્ષા પાસ કરવા માટે થઈ અને લોકો તો બહુ કહે છે કે એક્ટ કરવા, એક્ટ કરવા, એક્ટ કરવા, શું પ્રોબેશન ઓફિસર માટે 120 માર્કમાંથી નકરા માત્ર ને માત્ર એક્ટ કરવાથી પાસ થવાશે કે શું આના સિવાય બી કંઈ કન્ટેન્ટ હોવાની જરૂરિયાત હશે? ઓકે, તો આજે આપણે આ ચર્ચા કરવાની છે. ચલો દોસ્તો, તમને ત્યાં પીપીટીમાં જ બતાવવામાં આવ્યું છે પ્રોબેશન ઓફિસર અને પ્રોબેશન ઓફિસરની ભરતી અંગેનું માળખું. પહેલાં તો હું તમને થોડું બેઝિક જે છે એ માળખું કહી દઉં, ધેન આફ્ટર આપણે જે છે એ આપણી દિશા તરફ જઈએ. આમાં દોસ્તો જે છે એ પેપર એક પાર્ટ એ છે અને એક પાર્ટ બી છે. ઓકે, પેપર એક જ છે પણ પાર્ટ વન પાર્ટ ટુ છે, એટલે કે એ અને બી છે. હવે જે પાર્ટ એ છે જે 60 માર્કનો છે, ઓકે, અને 60 માર્કમાં જે છે એ 30 માર્ક કયા છે દોસ્તો? તો કે તાર્કિક કસોટી, હે ને, યાની કે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન આ બંનેના થઈને 30 માર્ક, અને ગાણિતિક કસોટી યાની એપ્ટિટ્યુડ આના છે 30. એટલે પાર્ટ એ જે છે એ તમારો કેટલાનો થઈ જશે? 60. જ્યારે પાર્ટ બી છે એ 150 માર્કનો થઈ જાય. 150માંથી 30 માર્ક શેના છે દોસ્તો? બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન છે. ઓકે, એની સાથે સાથે સંબંધિત જે છે એ વિષયને લગતી માહિતી જે છે એ કેટલા? તો કે 120. તો 30 અને 120 એટલે કેટલા થઈ ગયા? 150 અને આ 60, તો ટોટલ માર્ક થશે દોસ્તો કેટલા? તો કે 210. આ 210 જે છે એ ક્વેશ્ચન છે એમની સામે તમને મિનિટ કેટલી ફાળવવામાં આવશે? તો કે 180 મિનિટ, એટલે તમને 3 કલાક જેવો જે છે એ સમયગાળો ફાળવવામાં આવશે. કેટલા ક્વેશ્ચન માટે? કે 210 ક્વેશ્ચન માટે. ઓકે, આ વસ્તુ આપ જાણો છો આના માટે થઈ, અને હું વિશેષ આમાં સમય તમને આપતો નથી. હે, આજે માની લઈએ દોસ્તો કે તમારામાંથી જે કોઈ ભાઈ સોશિયોલોજી, જે કોઈ બેન જે છે એ સોશિયોલોજી સાથે ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે આમના માટે થઈ, અને જ્યારે પાર્ટ એની વાત થાય છે તો આના માટે થઈ તમે કોઈ એપ્લિકેશન બી પરચેસ કરી શકો છો. તમારી પાસે જે કોઈ બુક હોય તો એ બુક પણ તમે વાંચી શકો છો. તમે ઓફલાઈન ક્લાસીસ કર્યા હોય, એમની લેક્ચરની નોટ હોય, એ લેક્ચરની નોટ પણ તમે કરી શકો છો. ઓકે, અથવા તો અન્ય કોઈ માધ્યમ હોય તો એના માધ્યમથી તમારું મેથ્સ અને જે રીઝનિંગનો પોર્શન છે, ડીઆઈનો પોર્શન છે, એ અહીંથી ક્લિયર થઈ જશે. એટલે આમાં આપણે બહુ વિશેષ પ્રકારની વાત નથી કરવી. ઓકે, જ્યારે બંધારણ, કરંટ, ગુજરાતી અને અંગ્રેજી જે કોમ્પ્રિહેન્શન છે, અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્શનની વાત કરીએ છીએ તો એના માટે થઈ, અને ઇંગ્લિશમાં અનિતા ઝોન મેમના લેક્ચર અને ગુજરાતીમાં વ્યાકરણ વિહારની બુક તમે કરી શકો. બંધારણમાં જે છે એ બંધારણનો તમે કોઈ કોર્સ બી કરી શકો, અને યુવા ઉપનિષદની કે વલિન બોક્સની કોઈ બુક સારી આવતી હોય તો એ પણ કરી શકો. કરંટ અફેર્સ, વર્તમાન પ્રવાહ અત્યારે કરવાનો નથી દોસ્તો. શું કામ વર્તમાન પ્રવાહ નથી કરવાનો? કારણ કે એક્ઝામ ક્યારે આવશે તે અત્યારે નક્કી નથી. સામાન્ય રીતે દરેક ઉમેદવારની ખોટી હેબિટ હોય કે રોજે રોજનું ડેઈલી કરંટ અફેર્સ કરવું, પણ ડેઈલી કરંટ અફેર્સ હું ઓલવેઝ જે છે એ યુટ્યુબના માધ્યમથી તમને ના પાડતો હોય કે ડેઈલી કરંટ અફેર્સ કરવું નહીં. શું કામ ન કરવું દોસ્તો? કારણ કે રોજ એવી કોઈ ઘટના નથી બનતી કે જે આપણા પરીક્ષા લક્ષી હોય છે.
તો આના માટે કરવું શું જોઈએ? તમારી જ્યારે એક્ઝામ આવે એ એક્ઝામના જે છે એ ઓલમોસ્ટ જે છે એ 3 મહિના પહેલાંનું કરંટ અફેર્સ તમારે જે છે એ મેગેઝિનમાંથી જે છે એ લઈ લેવું જોઈએ. પછી આપ કોઈ બી મેગેઝિન લઈ લો, આપ વર્લ્ડ ઇનબોક્સનું મેગેઝિન લઈ લો, આપ યુવા ઉપનિષદનું મેગેઝિન લઈ લો, આપ લિબર્ટીનું મેગેઝિન લઈ લો, પણ પ્લીઝ રોજ કરંટ અફેર્સ કરી અને આપનો સમય જે છે એ વેડફો નહીં. જો આપ પાસ થવા માટે લાયકાત ધરાવતા હોય અને એક્ચ્યુઅલમાં પાસ થવું હોય તો ઓકે. હવે તમારી જે છે એ રાહ હતી શેની? તો કે તમારી ઈચ્છા એવી હતી કે સર મને લગભગ અત્યાર સુધીમાં દોસ્તો જે વ્યક્તિઓએ ફોર્મ ભર્યા છે આવા 1000 જેટલા જે છે એ મેસેજ કનેક્ટ ગાઈડન્સ ટીમને મળી ગયા છે કે સરને કયો એક લેક્ચર સ્પેશિયલી 120 માર્કના જે છે એ કન્ટેન્ટ માટે બનાવે છે, પણ થોડી ભાગદોડના લીધે જે છે એ લેક્ચર ન બનાવી શકાયો, પણ આજે જે છે આપના સમક્ષ આ લેક્ચર હું મૂકી દઈ છું. તો ક્વેશ્ચન એ થાય છે દોસ્તો કે જે 120 માર્ક છે પ્રોબેશન ઓફિસરની ભરતી માટે જગ્યાને લગતી બાબતો માટે કયા ટોપિક લેવા જોઈએ, હે ને? આજે સ્પેશિયલી આપણે વાત જ એની કરવી છે કે કયા ટોપિક લેવા જોઈએ. તો પહેલો ટોપિક જે છે એ તમારે કયો લેવો જોઈએ? મહત્વના એક્ટ. હવે દોસ્તો જે મહત્વના એક્ટ છે એ તમને ખબર જ છે, ઘણા યુટ્યુબ ચેનલના માધ્યમથી, ઘણા ઓફલાઈન ક્લાસીસના માધ્યમથી તમને ખ્યાલ આવ્યો કે આપણે ત્યાં જે છે એ આવા એક્ટ લેવા જોઈએ. પણ તમને શું એ ખબર છે કે આમાંથી કયા એક્ટ લેવા જોઈએ? ના, એ આપણને ખબર નથી. તો આજે હું અને તમે સ્પેશિયલી આઈડેન્ટિફાઈ કરી દેવાના થાય છે કે કયા એક્ટની અહીંયા ચર્ચા કરવાની થાય. એક્ટ તમારે 2 રીતે લેવાના થાય છે દોસ્તો. એક એક્ટ એવા લેવાના થાય છે કે જે જગ્યા સાથે સંબંધિત હોય, તમારી જે જગ્યા છે એની સાથે સંબંધિત હોય. એની પહેલું તમારે એ સમજવું પડશે કે આ પ્રોબેશન ઓફિસર છે, હે ને, આ પ્રોબેશન ઓફિસર છે એમની જે છે એ કામ કરવાની પદ્ધતિ શું છે. આ તમને અત્યાર સુધી કોઈ જ નહીં કીધું કે પ્રોબેશન ઓફિસર શું કામ કરશે. હું તમને થોડી નાની એવી હિંટ આપી દઉં. તમે જો છે એ લાયક ઉમેદવાર છો અને તમે જે છે એ પાસ થઈ ગયા છો, તો પ્રોબેશન ઓફિસર તરીકે તમારે કામ શું કરવાનું? માની લો કે એક સ્ટામનો કોઈ વ્યક્તિ છે, એમણે કોઈ ક્રાઇમ કર્યો છે અને એવો ક્રાઇમ છે કે જેમાં કોઈ વધારે માત્રામાં દંડ કરવાની જરૂરિયાત નથી. કોઈ નાની એવી ચોરી છે, કોઈ લૂંટફાટ છે, આવી કોઈ નાની ઘટનાઓ ઘટી છે. ચોરી છે જ, લૂંટફાટ છે, એમાં કોઈ શંકા નથી, પણ એના માટે એને મૃત્યુદંડ આપવાની જરૂરિયાત નથી. તો શું થાય કે એને આપણે નથી બોલતા કાચા કામના કેદી. મતલબ કે એ વ્યક્તિ જ્યારે જેલમાં જાય તો કોર્ટ જે છે એ નામદાર કોર્ટ એમને જ્યારે પહેલી વાર આવો કોઈ ગુનો કર્યો હોય તો એમને સમાજમાં યોગ્ય જીવન જીવવા માટે, સમાજમાં સુધરવા માટે, સમાજમાં આદર્શ વ્યક્તિ બનવા માટે એક તક આપે. એટલે નામદાર કોર્ટ શું કરે, એમને જે કહે કે ભાઈ તને જે છે એ જો પસ્તાવો હોય, તને પશ્ચાતાપ હોય તો હું તને જે છે એ થોડો સમય માટે જે છે એ જેલમાંથી બહાર કાઢી દઉં છું, અથવા તો પહેલી જ ટ્રાયલમાં તને સુધરવા માટેની તક આપું છું. પેલો વ્યક્તિ કહે ઓકી સર, હું મને મારી ભૂલનો રિગ્રેટ છે. એટલે એક્સ નામનો વ્યક્તિ ઘરે જશે, પોતાની રીતે કામ ધંધો નોકરી અને આજીવિકા ચલાવશે. તો હવે જ્યારે 1 તારીખથી લઈ અને માની લઈએ કે 2 તારીખ સુધી, એટલે 1 વર્ષના સમયગાળા સુધી જો એ વ્યક્તિને છોડી દીધો કે ભાઈ એ સુધરી જાય, એ સમાજમાં જે છે એ વર્ગ વિગ્રહ ન કરે, સમાજના ફાટા ન પાડી દે, આવી કોઈ પણ પ્રકારની એની વર્તણૂક ન હોય, આ દરમિયાન જે છે એ તમારે તપાસવાની જ્યારે વાત આવે તો એ તપાસ જે છે એ કોણ કરશે કે ભાઈ એ વ્યક્તિ શું સાચા અર્થમાં સુધરી ગયેલો છે, શું એમના દ્વારા સમાજમાં કોઈ વર્ગ વિગ્રહ ઊભો નથી થયો, શું એ વ્યક્તિ જે છે સમાજમાં આદર્શ વ્યક્તિ તરીકે જીવન જીવે છે. આ ચેક કરવા જવાનું હોય અને આ ચેક કરવાની મેઇન જવાબદારી, આ તપાસ કરવાની મેઇન જવાબદારી અને કોર્ટને રિપોર્ટ કરવાની જવાબદારી જો કોઈની બનતી હોય તો એ છે પ્રોબેશન ઓફિસરની. ચલો આટલું યાદ રહેશે, હે ને? બીજી એક જવાબદારી હોય છે દોસ્તો સમાજ સુરક્ષા અંતર્ગત, જ્યાં બાળ સુરક્ષાની વાતો થતી હોય, જ્યાં મહિલા સુરક્ષાની વાત થતી હોય, જ્યાં મુક બુદ્ધિર જે છે એ લોકો માટેનું કોઈ ગૃહ હોય, હે ને, તો આવી જગ્યાએ પણ જે છે એ પ્રોબેશન ઓફિસરને પોતાનું પોસ્ટિંગ મેળવવાનું થતું હોય છે. તો તમારે દોસ્તો જે છે એ પહેલા સંબંધિત જગ્યા માટેની કામગીરીમાં જે છે એ એક તો તમારે એક્ટ કરવાના જે છે એ બાળ મજૂરી અટકાવવા માટેના એક્ટ, ઓકે, કે બાળ લોકો જે છે એ મજૂરીએ ન જાય, આ બાળ મજૂરી જે છે એ અટકાવવા માટેના એક્ટ. મતલબ અહીંયા તમારે કરી જવો પડે ફેક્ટરી એક્ટ, અહીંયા તમારે કરી જવો પડે માઇન્સ એક્ટ, અહીંયા તમારે કરી જવો પડે દોસ્તો આપણે ત્યાં
કુટુંબ માટેના ફેમિલિયર એક્ટ જે બનાવ્યા હોય એ. એક તમારે આની સાથે જે છે ઓફેન્ડર એક્ટ આવે છે એ બી કરી જવો પડે, જેને પ્રોબેશન એક્ટ કહેવામાં આવશે. એક આ એક્ટ કરી જવો પડે દોસ્તો. એક આપણે ત્યાં કોઈ પણ ભિક્ષુક એટલે કે ભીખ માગવા પર પ્રતિબંધ, ભીખ માગવા પર પ્રતિબંધ આના માટેનો પણ એક્ટ છે, આ પણ તમારે કરી જવો પડે. આ જે બધા એક્ટ એવા છે કે તમારી જગ્યાને લગતા છે. ઓકે, આના સિવાયના એક્ટ કયા કરવા પડે? આના સિવાયના એક્ટ કરવા પડે કે જે તમારી જોબ પ્રોફાઇલ સાથે સંબંધિત છે. મતલબ કે ગુજરાત મુલકી સેવા અધિનિયમ, આ ગુજરાત મુલકી સેવા અધિનિયમ અમુક બન્યા હતા 1971, અમુક બન્યા હતા 2002. તો એમાં એક તો રજા પ્રવાસનના નિયમો આવશે, હે ને, એમાં એક તો વર્તણૂક અંગેના નિયમ આવશે, એમાં જે છે એ સેવાની શરતો અંગેના પણ નિયમો આવશે, એમાં પ્રવાસન ભથ્થાના નિયમો આવશે. ઓકે, સો આવા બધા નિયમો જે છે, આવા બધા જે રૂલ્સ બન્યા છે, એક્ટ બન્યા છે, અને કહેવાય ગુજરાત સિવિલ સર્વિસ રૂલ, હે ને. જો બે બાબત હું તમને કહું, આજે જ્યારે તમે કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાઓ છો તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં અત્યાર સુધી આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ આવ્યું. હવે તો આમના સ્થાને પણ જે છે એ નવા કાયદાઓ આવી ગયા છે. ઓકે, તો આજે તમે પીએસઆઈ તરીકે બેઠા છો તો તમારે આવા બધા એક્ટ યાદ રાખવા પડશે. પણ જો તમે કોઈ પ્રોબેશન ઓફિસર તરીકે કોઈ વહીવટી બાબતમાં જાણતા હોય અને વહીવટી બાબતમાં તમે કોઈ પોસ્ટ ધરાવો છો તો ગુજરાત સિવિલ સર્વિસ રૂલ અને કહેવાય જીસીએસઆર, શું કહેવાય, અને કહેવાય સરકારી ભાષામાં જીસીએસઆર એટલે કે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ. આ બન્યા ક્યારે? 1971, અમુક એવા રૂલ્સ બન્યા કે જે 2002 બન્યા. આ રૂલ્સ જે છે એ તમને જો આવડી જાય તો આપ જે છે એ ઘણી પરીક્ષાઓ જે છે એ પાસ કરી શકો. અને એમાં બી જે મહત્વના એક્ટ કીધા છે, જે સ્પેશિયલી તમારી પીઓ છે, હે ને, પ્રોફેશનલ ઓફિસર છે, એના માટે થઈ અને તમારે આ એક્ટ કરી જવા પડશે. ઓકે, હવે એક્ટ ક્યાંથી મળશે અને આ સોર્સિસ શું છે એ હું તમને વાત કરી દઉં. પણ એના પહેલા વાત કરી દઉં કે આના સિવાયના જે છે એ બીજા કયા ટોપિક લેવા પડશે. એક છે દોસ્તો બીજો કે જ્યારે તમે પ્રોબેશન ઓફિસર તરીકે જાઓ છો તો એ પ્રોબેશન ઓફિસરમાં તમારે ખાસ યાદ રાખવાનું થાય છે કે આના માટે છે એ સરકારશ્રીની જે કલ્યાણકારી યોજનાઓ હોય છે, આ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ તમારે કમ્પલસરી કરી જવી પડે. પણ અહીંયા મેં તમને જે છે એ આઈડેન્ટિફાઈ કરીને આપેલું છે દોસ્તો કે કઈ યોજનાઓ કોને જે છે એ લાભાર્થ માટે કરવી પડે. કારણ કે તમારી જોબ પ્રોફાઇલ કેવી છે, સમાજ સુરક્ષાની વાત થાય છે, તો તમારે જોબ પ્રોફાઇલને રિલેટેડ જ જે છે એ યોજનાઓ કરી જવી જોઈએ. મતલબ કે તમે વાત કરો છો દોસ્તો અહીંયા પ્રોબેશન ઓફિસરની અને તમે જે છે એ યોજના માની લો કે બધી જ કરી જાઓ અને એ યોજના એટલે પંચાયતી રાજ મંત્રાલયની, તો આ બાબત ગલત થશે. પંચાયતી રાજને અને તમારે જોબ પ્રોફાઇલ સાથે કંઈ સંબંધિત જ નથી. હા, તમારે યોજના કરી જવી પડે કઈ, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, અધર બેકવર્ડ કાસ્ટ, દિવ્યાંગને લગતી, મહિલાઓને લગતી યોજનાઓ, વિકસિત જાતિને લગતી યોજનાઓ, ખાસ સફાઈ કામદાર, વૃદ્ધ વ્યક્તિ, અન્ય નાગરિક અથવા તો સ્વયં જે છે એ સેવી સંસ્થાઓ, મતલબ કે અલગ અલગ પ્રકારના એનજીઓ અને એનજીઓને મદદ માટેની યોજનાઓ એ તમારે કરી જવી પડે, હે ને. તો અહીંયા તમારે બે વસ્તુ કરવાની થાય છે, એક તો યોજના કરી દેવાની થાય છે, એક સરકાર દ્વારા કોઈ પોર્ટલ શરૂ થયું હોય તો એ કરી દેવાનું થાય, સરકાર દ્વારા કોઈ એપ્લિકેશન ચાલુ થતી, દિવ્યાંગ વ્યક્તિઓને મદદ કરવા માટે કોઈ એપ ચાલુ થઈ સરકાર દ્વારા, હે ને, અથવા તો માની લો કે એસસી એસટીની નોંધણી કરવા માટે કોઈ પોર્ટલ ચાલુ થયું છે, અથવા તો સરકારે જે છે એ પછાત વર્ગ કે વિકસિત જાતિ માટે થઈ અને કોઈ માની લે કે જે છે એ યોજના બહાર પાડી છે, એને આપણે કહીએ છીએ ને કે યુવા સ્વાવલંબન યોજના, કલ્યાણકારી યોજના છે, તો તમારે ડિપાર્ટમેન્ટ સાથે સંબંધિત જે છે એ એક યોજના, એક પોર્ટલ અને એક એપ્લિકેશન. પણ યાદ રાખજો જ્યાં મેં તમને આવા આઈડેન્ટિફાઈ કરેલા છે એ જ, એક તો અનુસૂચિત જાતિ માટેની સ્પેશિયલ યોજના છે એ કરી જવી પડે. હવે તમે જે છે અહીંયા સમાજ સુરક્ષાની વાત કરતા હોય અને તમે સીધી જ જે છે એ કોઈ આરોગ્ય બાબતની યોજનાઓને ધ્યાનમાં લ્યો તો આનો કોઈ મતલબ નથી. તમે આમાં જે છે એ શૈક્ષણિક બાબતની યોજના લ્યો તો આનો કોઈ મતલબ નથી. એ લેવાય, એ યોજના કરાય, પણ એ ક્યારે, જ્યારે આ બધી વસ્તુઓ થઈ ગઈ હોય ત્યારબાદ એ યોજના કરવી જોઈએ. ઓકે, હવે તમને બીજો એક ક્વેશ્ચન આપું કે યોજના માટે તમારે
કઈ બાબત કરવી જોઈએ? યોજના માટે તમારે પહેલું વસ્તુ યાદ રાખવાનું થાય છે કે એક તો યોજનાનું શરૂઆતનું વર્ષ કયું છે, હેને, યોજના ક્યારથી શરૂ થઈ છે, એક તમારે આ જોઈ જવું પડે. બીજી બાબત તમારે જોઈ જવી પડે છે કે આપણે જે યોજના છે એના લાભાર્થી કોણ છે, મતલબ કે એ ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે. ટાર્ગેટ ઓડિયન્સમાં જે છે એ વૃદ્ધ છે, એમાં દિવ્યાંગ છે, એમાં એસસી છે, એમાં ઓબીસી છે યા અન્ય કોઈ છે. અને લાભની રકમ, એને લાભની ધનરાશિ, કે ભાઈ આ જે દિવ્યાંગ વ્યક્તિ છે એમને જે છે એ કોઈ સાધન સહાય આપવામાં આવે છે તો કઈ સાધન સહાય માટે થઈ અને કેટલી ધનરાશિ આપવામાં આવે છે. અને એમની સાથે સાથે યાદ રાખવાનું કે જે અલગ અલગ પ્રકારની જે છે એ આવક મર્યાદા યોજનામાં રાખેલી હોય તો એક તો યોજનાની આવક મર્યાદાઓ જે છે એ તમારે જોઈ લેવી પડે. અને એ યોજનાનો કોઈ અચીવમેન્ટ છે, હે ને, એ યોજના સરકારશ્રીએ બનાવી એનું કોઈ અચીવમેન્ટ છે તો એ યોજનાનું અચીવમેન્ટ તમારે યાદ રાખવું પડે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ત્યાં જે છે એ ગુજરાત સરકાર, ભારત સરકાર અને અન્ય રાજ્ય સરકાર જે છે એમના બધાના માધ્યમથી જે છે એ 4 વર્ષના ટૂંકા અંતરાલમાં પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત 16 કરોડ કરતા વધારે અકાઉન્ટ ખુલી ગયા, જેથી કરીને આ પ્રધાનમંત્રી જનધન યોજના જે છે એને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું. તો આ શું થયું? જેથી યોજનાનું જે છે એ અચીવમેન્ટ થયું. એક તમારે આ વસ્તુ યાદ રાખવાની થાય કે યોજના જે છે એ યોજના જે છે એમનું અચીવમેન્ટ શું છે. હવે જો 1 વર્ષ થઈ ગયું, લાભાર્થી થઈ ગયા, લાભની રકમ થઈ ગઈ, એની આવક મર્યાદા કેટલી છે પરિવારની અને અચીવમેન્ટ આટલું કરી લો અને દરેકે દરેક બાબત જોઈ લો તો તમારે વધીને દોસ્તો જે છે આટલું જ કરવાનું. અને યાદ રાખવાનું કે તમે કોઈ પણ પ્રકારની યોજના લખો છો તો પછી દરેક વસ્તુ લાભ આવું નહીં લખવાનું. આ તો તમને સમજાય એટલા માટે મેં લખ્યું કે ભાઈ વર્ષ શરૂઆત નહીં. આજે માની લ્યો કે કોઈ યોજના છે કે ત્યાં તમને એવું કહે છે કે ભાઈ પંચવટી યોજના, તો પંચવટી યોજના તમે 2004 લખી દો બસ, તેથી 2004 શું હોય છે તો કે વર્ષ શરૂઆત. પછી એવું ન લખાય કે પંચવર્ષીય યોજના શરૂ થવાનું વર્ષ, ના, આટલું બધું કરો ને તો તમારે પ્રોબેશન ઓફિસર 2028માં આવે એની તૈયારી કરવી જોઈએ. આટલું લાંબુ લચક નહીં. સ્માર્ટ વે કોને કહેવાય? આજે હું એમ કહું કે કોઈ પણ ભરતી આવે છે ને દોસ્તો, એટલે યુટ્યુબમાં, ટેલિગ્રામમાં, સોશિયલ મીડિયામાં, ઓફલાઈન, ઓનલાઈન બધી જગ્યાએ લેક્ચર્સ કેટલા લેક્ચર્સ ચાલુ. ઉલટાનો જે તે જે એસ્પિરન્ટ છે ને એ કન્ફ્યુઝ થઈ જાય. હા, દરેકે દરેક લેક્ચર્સ ચલાવનાર વ્યક્તિ, દરેક ગાઈડન્સ આપનારો વ્યક્તિ સાચો જ હોય, પણ એ વ્યક્તિ બીજાનો કન્ફ્યુઝ થાય જે વાંચવાનો કે સર મારો હાથ પકડી અને મને સક્સેસ કરાવશે એવું કોણ, હે ને, બધા વ્યક્તિ આવું કહે છે. તો એ તમારે વિચારવાનું છે. આજે તમે 22-25 વર્ષના થઈ ગયા, તમે બીએ વિથ જે છે એ સોશિયોલોજી કર્યું છે, આજે તમે BSW કર્યું છે, હે ને, તો તમે હવે એટલા તો મેચ્યોર થઈ જ જવા જોઈએ કે ક્યાંથી આપણે જે છે આપણનો સાચો રસ્તો પસંદ થશે. ઓકે, ચલો દોસ્તો આગળ વધીએ. તો એક આ વાત હતી આપણી યોજનાની. ત્રીજો મુદ્દો તમારે ખાસ લેવાનો થાય છે, આ તમને કોઈએ નહીં કીધું હોય, સમાજ કલ્યાણ વિભાગની અલગ અલગ પ્રકારની શાખાઓ હોય છે. આ તમારું જે 120 માર્કમાં સૌથી વધારે અગત્યની હોય ને તો આ વસ્તુ છે, હે ને, કારણ કે લોકો એક્ટ જ કરે છે, પણ એક્ટ સિવાય બી બીજી વસ્તુ છે. 120 માર્કમાં માત્ર એક્ટ આવી જાય એવું નહીં થાય. 120 માંથી એક્ટ વધીને જે છે એ મેક્સિમમ હું તમને કહું કે 20 માર્કના જ હશે, હે ને. આ તમારું આપણે તો આ યુટ્યુબમાં લેક્ચર લઈએ છીએ, એમાં ટ્રાય કરવી તો 4-5-6 મહિના પછી જ્યારે પરીક્ષાઓ યોજાય ત્યારે આપ જોજો. એક્ટનું પ્રમાણ 50% પણ નથી. આના સિવાય જે હું તમને આવા ટોપિક આપું છું એનું પ્રમાણ વધારે છે. આ 120 માર્કની જ વાત થાય છે, હે ને. સો સમાજ કલ્યાણ વિભાગ છે એની અલગ અલગ પ્રકારની બ્રાન્ચ હોય, જેમ કે અશાખા છે. અશાખા શું છે? તો કે નિયામક શ્રી, વિકસિત જાતિ અને એનું મહેકમ. મહેકમ એટલે ટોટલ કેટલી નંબર ઓફ વેકેન્સી મંજૂર થયેલી છે, સરકારશ્રી માટેનો એક શબ્દ છે, હે ને. તમે ડિપાર્ટમેન્ટમાં આસે આવો ને એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ મહેકમ આવા શબ્દ હોય, સાદર રજૂ આવા શબ્દ હોય, નકલ રવાના, નકલ સવિનય રવાના, આવા બધા અલગ અલગ પ્રકારના સરકારશ્રીની શબ્દાવલીઓ હોય, હે ને. પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમે આવો તો ત્યાં તમને જે છે એવા શબ્દ જાણવા મળે, કૂઠું પડવાનું થયું. તમને એમ થાય કે સર કૂઠું પડવાનું થયું એટલે શું? કૂઠું પડવાનું થયું એટલે કે સજા પડવાની થઈ છે, હે ને. આવા સરકારશ્રીના શબ્દો હોય. અશાખા, અ પછી અ પછી એમાં 1 છે એટલે કે નિયામક શ્રી વિકસિત જાતિની યોજનાઓની વાત થાય છે અહીંયા,
જ્યારે ઈ શાખા છે વિભાગનું મહેકમ આવે છે, ક શાખા હોય તો ખાસ અંગભૂત યોજનાઓ છે, કોમ્પ્યુટર સેલ હોય એટલે કે આઈટી અંગેની બાબતોની કામગીરી માટેનો સેલ હોય, ગ શાખા શું કરતી હોય તો કે અનુસૂચિત જાતિ કલ્યાણની યોજના, ચ શાખા એક જે છે એ ડિપાર્ટમેન્ટનું એક બ્રાન્ચનું બીજી બ્રાન્ચ સાથે જે છે એ શું કરતું હોય તો કે કોઓર્ડિનેશન સંકલન કરતું હોય, છ શાખા નિયામકશ્રી સમાજ સુરક્ષાનું મહેકમ અને યોજના, છ એક દિવ્યાંગોને લગતી યોજનાઓ જે છે એ બનાવતું હોય, જ શાખા નિયામકશ્રી અનુસૂચિત જનજાતિ કલ્યાણનું મહેકમ હોય, બ શાખા કે જે બજેટ, હ શાખા એટલે એટ્રોસિટી, કોઈ એસસી કોઈ એસટી કોમ્યુનિટીના વ્યક્તિ હોય એમને જે છે એ સમાજમાં નીચું જોવું ન પડે એના માટે થઈ, અને એટ્રોસિટી એક જો એમની સાથે કોઈ એક સમાનતા ભર્યું વર્તન ન થાય એમને તો પછી એમની પાસે રાઇટ્સ છે, કયો તો કે એટ્રોસિટી, આ એક્ટ પણ આપ કરી લો તો વધારે સારું છે, કારણ કે એટ્રોસિટીની તપાસ ડીવાયએસપી અથવા તો ડીવાયએસપીથી ઉપરની કક્ષાનો વ્યક્તિ જ આ તપાસ કરશે, તો એક આ હ શાખા છે. તો આવી બધી જે છે એ શાખાઓ, આ શાખાની કામગીરી હે ને, આ જો તમે કરી જાઓ ને તો તમને 5-7-8 માર્ક આરામથી મળી જાય. આના માટે તમારે કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ જે છે એ મજૂરી નથી કરવાની. યાદ રાખજો દોસ્તો, પ્રોબેશન ઓફિસર અને એ પરીક્ષામાં 120 માર્કનો જે કન્ટેન્ટ છે ને, કે જેમને પરીક્ષા લક્ષી જે આપવાની વાત થાય છે, એ બીજા જે માર્ક છે, તમારું મેથ છે, તમારું રિઝનિંગ, તમારું બંધારણ, ગુજરાતી, ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનની વાત કરતા હતા આપણે હમણાં, એને એના કરતાં આ કન્ટેન્ટ એકઠું કરવું અને યાદ રાખવું ટુ મચ ઇઝી છે. હા, કાન પાછો આવજો છે, સંભળાણું ના હોય તો કહું છું, ટુ મચ ઇઝી છે, બહુ સરળ છે, પણ એ સરળ તમને તો જ લાગશે જો તમારી પાસે થોડોક સ્માર્ટ વે હશે. તો મજૂરી કરશો તો તમને એમ થાય કે આ 120 માર્ક એક્ટ, એમાં કાનૂન, એમાં નિયમ, એમાં અલગ અલગ પ્રકારના અધિનિયમ, અરે યાર નહીં નહીં નહીં, મારાથી નહીં થાય, ચલો ફેંકી દો, આને કચરામાં ફેંકી દો, હું બીજું કંઈક કરું છું, બીજી એક્ઝામની પ્રિપેરેશન કરું. પણ જો તમારી પાસે સ્માર્ટ વે, આને બધાને સ્માર્ટ વે કહેવાય હે ને, મેં તમને કેમ શરૂઆતના લેક્ચરમાં કહી દીધું કે ભાઈ હું તમને જે છે એ ડેટા ઇન્ટરપ્રિટેશન કેવા આવ્યો જ નથી, એ તમારી પાસે જ છે, હું તમને બંધારણ કેવા આવ્યો જ નથી, મારે સ્પેશિયલી વાત કરવી છે એ આ 120 માર્કના કન્ટેન્ટની વાત કરીએ. તો ત્રીજો ટોપિક હતો સમાજ કલ્યાણ વિભાગની અલગ અલગ જે શાખાઓ છે, આ શાખાઓ જે છે એ તમારે સમજવાની છે, એ શાખાઓની ડિટેલ જે છે એ તમારે લેવાની છે. આજે એક્ઝામમાં પ્રશ્ન જ પૂછી લે કે એસસી એસટી માટેની એટ્રોસિટી બાબતની જે છે એ તપાસ આવતી હોય તો સમાજ કલ્યાણના વિભાગ અંતર્ગતની કઈ શાખા જોવે છે. ચાલો જુઓ, તમને એટ્રોસિટી ખબર હોય, તમને એટ્રોસિટી 1989 ખબર હોય, તમને ડીવાયએસપીથી નિમ્ન કક્ષાનો વ્યક્તિ તપાસ ના કરે એ ખબર હોય, પણ ત્યાં હ શાખા નથી ખબર, માર્ક ગયો જાય જ ને. સો આમને યાદ રાખવાનું છે. એક ચોથી બાબત છે દોસ્તો, આપણે ત્યાં જે છે એ સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગત કાર્ય કરતા વિવિધ નિગમ અથવા તો વિવિધ બોર્ડ, ફોર એક્ઝામ તરીકે ગુજરાત સફાઈ કામદાર નિગમ હે ને, સફાઈ કામદાર નિગમ સફાઈ કામગીરી સાથે સંકળાયેલા વ્યક્તિઓને યોગ્ય માત્રામાં પોતાનું વેતન મળે, એમને જે છે એક તો સુરક્ષા મળે, એમને અન્ય વ્યક્તિની જે દરજ્જાની લાયક સમાનતાઓ પ્રાપ્ત થાય. ઓકે, તો આવા અલગ અલગ પ્રકારના સમાજ કલ્યાણ જે વિભાગ જે છે એ અંતર્ગત જ બોર્ડ અથવા તો નિગમ બનેલા હોય, આવા વધીને 15 કે 20 નિગમ બનેલા હોય. એક તો નિગમની સ્થાપનાનો વર્ષ યાદ રાખવાનું, એક તો નિગમની કામગીરી યાદ રાખવાની થાય છે. ઓકે, એક નિગમની સ્થાપના ક્યારે થઈ, એ બોર્ડની સ્થાપના ક્યારે થઈ, એ બોર્ડની કે નિગમની કામગીરી શું છે એના, એક એમના દ્વારા ચલાવવામાં આવતા કોઈ કલ્યાણકારી પ્રોજેક્ટ છે, એમના દ્વારા કોઈ ચલાવવામાં આવે છે તો એવા કલ્યાણકારી પ્રોજેક્ટ છે તો એ તમે યાદ રાખી લો, ધેટ્સ ઇનફ છે, કોઈ આગળ જતા ચિંતાનો વિષય નહીં રહે. ઓકે, ત્યારબાદ સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગત અલગ અલગ પ્રકારના બોર્ડ, યસ એક આ યાદ રાખજો, આના પણ તમને ઓછામાં ઓછા 10-12 ક્વેશ્ચન આવવાની શક્યતાઓ રહેલી છે હે ને. રોસ્ટર પદ્ધતિ અથવા તો એકને કહેવામાં આવશે દોસ્તો બેકલોગ. તો તમને થાય સર આવું તો મેં પહેલી જ વાર સાંભળ્યું છે, એને તો કણેક ગાઈડન્સ કહેવાય ને દોસ્ત, સમજાવી દઉં છું ને, કોઈ ચિંતા નહીં કરવા એને, રોવાનું નહીં, હંમેશા યાદ રાખવાનું કે સ્ટ્રેસ લેશો તો જિંદગીમાં કંઈ પણ સફળતા મળશે નહીં, જેટલો સ્ટ્રેસ ઓછો એટલી સફળતાની વધારે ગેરંટી અને ચાન્સ છે. આજે માની લઈએ કે તમારે ત્યાં જે છે એ પ્રોબેશન ઓફિસરની ભરતી આવી, તો પ્રોબેશન ઓફિસરની 100 જગ્યા હોય, આ જસ્ટ એન એક્ઝામ્પલ છે. ઓકે,
સો જગ્યાઓ હોય તો સો જગ્યામાંથી આપણે આવું કરીએ છીએ કે જે ઓબીસી કેટેગરી છે આ ઓબીસી કેટેગરી માટે કેટલા, તો કે 27% જગ્યાઓ હોય. એની સામે એસસી અને એસટી હોય તો 15.5% હોય. ઓકે, એની સામે ઈડબલ્યુએસ હોય તો એ 10% હોય. સમજી ગયા? ઓકે, તો આવી રીતે બાયફર્ગેશન થયેલું હશે સીટોનું. આ તમે જોયું હશે. હવે હું તમને સમજાવવા માંગુ છું રોસ્ટર અને બેકલોગ. આ બેકલોગ આ જે થયું ને કે દરેકે દરેક જગ્યામાં જેથી સીટો ફાઇલ, આને કહેવાય રોસ્ટર સિસ્ટમ, હે ને? એટલે કે કેટેગરી વાઇઝ અલગ અલગ પ્રકારની સિસ્ટમ હોય, કેટેગરી વાઇઝ અલગ અલગ જે છે એ કોમ્યુનિટીને અનામત પ્રાપ્ત થતું હોય. હવે શું થાય, આપણે ત્યાં જે છે એ નક્કી શું હતું કે ભાઈ ઈડબલ્યુએસ જે છે એ ઈડબલ્યુએસ જે છે એમાં શું હતું, તો કે ભાઈ દર 100 વ્યક્તિએ કેટલા વ્યક્તિ લેવાના છે, તો કે 10 વ્યક્તિ લેવાના છે. સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ પ્રોબેશન ઓફિસરની જગ્યા જે છે એના માટે 100 માર્કનો એક પેપર લેવાશે. આ બધું એક્ઝામ્પલ છે, તમને સમજાય એટલા માટે. અને એમાંથી 40+ આવે એ બધા વ્યક્તિઓ ક્વોલિફાય થઈ જશે. પણ ઈડબલ્યુએસ કેટેગરીના જે છે એ 8 જ વ્યક્તિ એવા હતા કે જેમને 40+ માર્ક આવ્યા. ઈડબલ્યુએસની જગ્યા હતી કેટલી, 10, 100એ 10% આપ્યા એટલે 10 જગ્યા થઈ. સરકારનું જે છે એ ભરતી બોર્ડ હતું, જે કઈ એજન્સી હતી, એમને શું નક્કી કર્યું હતું કે કોઈ પણ કેટેગરીને અનામતનો લાભ તો મળશે, પણ એ કેટેગરીના વ્યક્તિએ મિનિમમ 40 માર્ક જે છે એ મેળવવા પડશે, ત્યારબાદ એ નેક્સ્ટ જે છે એ ફર્ધર એક્ઝામ માટે ક્વોલિફાય થશે. પરંતુ આ ઈડબલ્યુએસ કેટેગરીના જે છે એ 8 જ વ્યક્તિ આવ્યા કે જેમને 40+ માર્ક આવ્યા. તો ફાઇનલી જે છે અહીંયા ઓર્ડર આપવામાં આવશે કેટલા, 98. બીકોઝ 2 વ્યક્તિ તો મળ્યા જ નહીં કે જેમને 40+ માર્ક હોય, 8 જ વ્યક્તિ મળ્યા કે જેમને 40+ માર્ક છે. તો આવા સમયે શું થશે, આવા સમયે 98ની જ ભરતી થશે. અને નેક્સ્ટ જ્યારે બીજી વખત પાછી જે છે પ્રોબેશન ઓફિસરની 100 જગ્યા માટે ભરતી થશે, તો ત્યારે જે છે એ 2 જગ્યા જે છે એ કેરી ફોરવર્ડ કરવામાં આવશે. એટલે ત્યારે થઈ જશે 102. અને અહીંયા જે છે એમને ફરીથી પાછી 10 જગ્યા આપે, 2 જગ્યા કેરી ફોરવર્ડ થઈ ગઈ, એટલે કેટલા મળશે, ઈડબલ્યુએસને 12 વ્યક્તિ મળશે. પણ ફરીથી પાછી ભરતી થઈને ત્યાં 11 જ વ્યક્તિ મળ્યા કે જેમને 40+ હોય, 1 વ્યક્તિ કોઈ ન મળ્યો. તો આને ફરીથી કેરી ફોરવર્ડ કરો, હે ને? હવે આવી રીતે 2 વખત પ્રયત્ન કરવા છતાં જો આ 1 વ્યક્તિ ન મળે, તો પછી આ જગ્યા જે છે એને તમારે જનરલમાં કન્વર્ટ કરી દેવાની થાય. આને કહેવામાં આવશે બેકલોગની જોગવાઈ. આવું જે છે એ ભારત દેશમાં સંથાનમ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું. ચલો, આ જોગવાઈ અને આ બાબત તમારે જે છે એ ભણી જવી પડે, કારણ કે તમને સબ્જેક્ટ આપ્યો છે ને બંધારણ, અને પાછા ત્યાં નિગમની વાત કરી છે, તેમણે ત્યાં જગ્યાની વાત કરી છે. અને હંમેશા સમાજ કલ્યાણની વાત આવતી હોય ત્યારે ઓબીસી એસસી એસટી પછાત વર્ગની વાત આવે. તમને એ ખબર પડવી જોઈએ દોસ્તો કે ભારત દેશમાં જે છે એ ભરતી થાય તો અનામત તો મળે જ છે, પણ આની સાથે સાથે તમારી જે છે એ બઢતી થાય તો બઢતીમાં પણ તમને અનામત મળે છે. યસ, હે ના? એવું નથી કે ભરતી થાય તો જ અનામત મળે, તમને જ્યારે પ્રમોશન થાય તો એ અનામત મળે છે. તમે એમ થાય સર આવું, યસ ઓફકોર્સ દોસ્ત, હે ના? હા, તો આના માટે તમારે 1 તો 77મો સુધારો જોવો પડે કે જે 1995માં થયો, 1 તમારે જોવું પડે 2006માં નાગરાજ વર્સિસ સંઘરાજ્યનો કેસ, નાગરાજ વર્સિસ સંઘરાજ્યનો કેસ. એમાં વણવલ સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે ભારત દેશમાં તમારે કોઈ પણ પ્રકારે જ્યારે કોઈ બઢતીમાં અનામત આપવું હોય, તો 1 તો એ જે વર્ગને તમારે અનામત આપવું એ સામાજિક અને શૈક્ષણિક રીતે જે છે એ પછાત હોવું જોઈએ, અને બીજું એમનું સરકારની વહીવટી બાબતમાં જે છે એ અપર્યાપ્ત પ્રમાણમાં જે છે એ શું હોવું જોઈએ, પ્રતિનિધિત્વ હોવું જોઈએ. આ 2 બાબત જો તમે ફૂલફિલ કરતા હોય તો તમને બઢતીમાં પણ અનામત મળશે. હવે આ જે બઢતીમાં અનામત મળે એના પણ પાછા પ્રકાર થઈ જશે, એકને કહેવામાં આવશે વર્ટિકલ, એકને કહેવામાં આવશે હોરિઝોન્ટલ. તો આવા મુદ્દાઓ તમારી પાસે, આ તો તમે પહેલી વખત સાહેબ સાંભળતા હશો એટલા માટે, પરંતુ આ મુદ્દો જે છે એ વધીને 1 કલાકનો જ છે. 1 કલાકમાં જ્યારે હું અને તમે ભણતા હોય તો એમાં 2 પેજ જ થાય, ચર્ચા કરવાની છે, બાકી લખવાનું તો હાર્દ જ છે. આ તમારે જે છે આ તમે તમારી બુકમાં લખો તો આ તમારે 3 લાઈન થઈ હતી. આ વર્ટિકલ ને ઓરિજિનલ માર્ક તમે હમણાં સમજાવવું હોય તો વધીને 5 મિનિટ થાય,
તમારે તો ત્રણ જ લાઈન લખવાની છે, બીજી તો સ્ટોરી છે, એ સ્ટોરી સાંભળવાની હોય, હે ને? સો આ બાબત જે છે એ રોસ્ટર પદ્ધતિના ક્વેશ્ચન આવવાની પ્રબળ માત્રામાં શક્યતા છે, તો આને યાદ રાખજો. અચ્છા, બીજી એક બાબતની જે છે એ વાત કરી દઉં છું કે ભાઈ આ બધી જ વસ્તુ જે છે એ તમારે જોતી હોય તો આપણી એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં મેં કોર્સ આનો જે છે એ લોન્ચ કરી દીધેલો છે. એમાં સ્પેશિયલી જે છે એ આમાં ડેમો લેક્ચર પણ ઉપલબ્ધ છે, ડેમો લેક્ચર એક્ટ માટેનો હશે. હવે આમાં તમારે યાદ એ રાખવાનું થાય છે કે જે ગણિત અને અંગ્રેજી જે છે એ ગણિત માટે જે છે એ હું તમને નીરજ ભરવાડ સર, જે ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી જે છે એ મેથ્સ રીઝનિંગમાં હોય એમના માટે જ છે, અને જે ઇંગ્લિશ છે એ ગુજરાત માટે એક નંબરના ફેકલ્ટી, બે ફેકલ્ટી સૌથી સારામાં સારા, એક સોનક પટેલ અને એક જે છે એ અનિતા સોન મેમ. ઓકે, તો આ તમારો જે પહેલો પાર્ટ છે એના માટે તમને ગણિત અને જે ડેટા ઇન્ટરપ્રિટેશન છે રીઝનિંગ એ નીરજ ભરવાડ સર જ કરાવશે, એમના જ લેક્ચર આપશે. બીજું, જે 120 માર્કની વાત થઈ છે એમના માટે જે છે એ મહત્વના એક છે, અથવા તો અત્યાર સુધી મેં તમને બધી બાબતોની વાત કરી, અલગ અલગ શાખાઓની વાત કરી, અલગ અલગ પ્રકારની કલ્યાણકારી યોજનાઓની વાત કરી, અલગ અલગ બોર્ડની વાત કરી, અલગ અલગ રોસ્ટર પદ્ધતિની વાત કરી, તો એ હું જ આપનો મિત્ર દિનેશ કણેજ જે છે એ આપને સમજાવી. અને બીજું, આમાં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ તમારે યાદ રાખવાનું છે કે અહીંયા સાયકોલોજી અને સોશિયોલોજી પણ ખાસ કરવાની વાત થાય છે. હા, યસ, એક્ટ કરવાના થાય છે, બોર્ડ નિગમની કામગીરી કરવાની વાત થાય છે, પણ એની સાથે સાથે અહીંયા 120 માર્કમાં જ સાયકોલોજી અને સોશિયોલોજી કરવાની વાત થાય છે. તો આ 120 માર્કનું જે છે એમાંથી જે સાયકોલોજી અને સોશિયોલોજી છે એ આ બાબતના લગભગ 5-6 વર્ષથી જે વ્યક્તિ ભણાવે છે એ કમ્પિટિટિવ એક્ઝામમાં જ ભણાવે છે, એ વિમલ ભટ્ટી સર જે છે એ તમને સાયકોલોજી સોશિયોલોજી ભણાવશે. બાકી મારા ભાગમાં જે છે એ એક અથવા તો અત્યારે મેં તમને જેટલી ચર્ચા કરી છે એ હું તમને ભણાવી દઈશ. ઓકે, હવે આ બે જ લેતા તમને જે છે એ ફાયદો શું થશે, તો કે પરીક્ષાના સમયે જેટલું મહત્વનું કરંટ અફેર્સ હશે એ હું આમાં જ આપી દઈશ, એટલે તમારે કોઈ ચિંતા કરવી નહીં. આ બેંચ ન લેતા તમને નુકસાન એ થશે કે હું આમાં બંધારણનો પણ તમને મારો કોર્સ આપીશ, આ હું હમણાં તમને જે અનામત સમજાવતો હતો એ હું તમને આમાં જ આપીશ. ઓકે, સો આ કોર્સની જે છે એ વેલિડિટી 1 વર્ષ છે, અને અત્યારે સ્પેશિયલ ઓફર છે કે 11,000 કોર્સમાં 50% ડિસ્કાઉન્ટ છે, એટલે 5,500 જે છે એ તમને કોર્સ પડશે. ઓકે, હવે આજ જે છે એની ટોપિક વાઇઝ પાછી ટેસ્ટ સિરીઝ બી હું તમને આમાં જ આપી દઈશ. માની લઈએ કે મેં તમને ગુજરાત મુલકી સેવાનો કોઈ પ્રકારનો જે છે એ એક્ટ સમજાવ્યો, એ એક્ટ સમજાવી અને હું ત્યાં તમને અપલોડ કરી દઈશ. અપલોડ થયા બાદ જે છે એ તમને હું આની ટેસ્ટ આપી દઈશ, પણ હા, લેક્ચર બધા હું તમને રેકોર્ડ સ્વરૂપમાં આપીશ. તમને કંઈ પણ ક્વેરી હોય તો મારા મોબાઈલ નંબર પણ હું તમને આપી દઈશ, એટલે તમારે ડાયરેક્ટ મને પૂછી લેવાનું સર આ એક્ટમાં આવી ઘટના કેમ બની છે. ઓકે, સો આપ જે છે એ આ બેચ તમારે લેવી હોય તો આપ લઈ શકો છો. અને તમારામાંથી કોઈ વ્યક્તિ એવા છે કે સર અમે તો ઓલરેડી મેથ્સ અને રીઝનિંગ અથવા તો ઇંગ્લિશ વિષય જે છે એ અમે ઓલરેડી 100 ફેકલ્ટી પાસે કરી લીધું છે, અથવા તો અમે નીરજ ભરવાડ સર પાસે ઓફલાઈન ક્લાસીસમાં જે છે એ મેથ્સ રીઝનિંગ કરી દીધું છે, તો તમારા માટે એક વિશેષ પ્રકારની વાત કહી દઉં છું કે જો તમારે આ મેથ્સ રીઝનિંગના જે છે એ લેક્ચર નીરજ ભરવાડ સરના જોતા ન હોય તો પછી આ 5500 જે છે એમાંથી હું તમને જે છે એ ઓલમોસ્ટ જે છે એ 800 રૂપિયા જે છે એ બાદ કરી દઈશ. પણ હા, મેથ્સ રીઝનિંગ જે છે એ તમારે ન જોતું હોય તો, જોતું હશે તો 5500 જ છે, પણ તમને મેં સર મેથ્સ રીઝનિંગ ઓલરેડી સર પાસે ભણેલું છે તો કોઈ વાંધો નહીં. તો આપણો કોઈ એવો પર્પઝ નથી કે તમારે જે છે પૈસા આપી જ દેવાના છે, નહીં દોસ્તો. ઓકે, તો કોર્સ લેવો હોય તો તમારે પ્લે સ્ટોરમાં જઈ ગણિત ગાઈડન્સ ડાઉનલોડ કરવાની, તમારા મોબાઈલથી લોગિન કરવાનું, ત્યારબાદ સ્ટોર મેન્યુમાં જઈ અને પ્રોબેશન ઓફિસરની ભરતી માટેનો કોર્સ જે છે એ બાય નાવ કરી લેવાનો. હા, કોર્સ દરમિયાન તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય અથવા તો કંઈ ના સમજાતું હોય તો અમારો મોબાઈલ નંબર છે, તમને કંઈ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, અને તમારે વોટ્સઅપના ગ્રુપમાં જોઈન થવું હોય તો તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ પણ જે છે એ તમે લખી અને મોકલી દેજો મને. ઓકે, યસ, આમાં પણ યાદ રાખજો દોસ્તો, કંઈ પણ ક્વેરી હોય તો આપ પ્લીઝ મને એક વોટ્સઅપ કરજો. ઓકે, જેથી કરીને ક્યાંક લેક્ચર્સમાં, સેમિનાર્સમાં અથવા તો અન્ય કોઈ માધ્યમથી થોડા વ્યસ્ત હોય તો એ પ્રકારે કદાચ વાત ન થઈ શકે, પણ તમે વોટ્સઅપ કરી દેજો, હું તમને એઝ સૂન એઝ પોસિબલ જે છે એ રિપ્લાય આપી દઈશ. ઓકે, સો આપ આવા ટોપિક કરો તો આપના માટે બહુ સારું રહેશે. બેન્ચ લેશો તો તમને હું બધા જ એક્ટ જે છે એ મારી જવાબદારી છે. અત્યારે માની લેવું કે આપણને 120 માર્ક જ આપ્યા છે,
ઓકે, બીજું કોઈ ડિટેલ સિલેબસ નથી આપ્યો, પણ માની લઈએ કે એક મહિના પછી કોઈ ડિટેલ સિલેબસ આવે, અને અત્યારે એક મહિનામાં જ મેં તમને 10 એક્ટ કરાવ્યા છે, પણ ડિટેલ સિલેબસમાં બીજા 5 એક્ટ એક્સ્ટ્રા આવ્યા છે, તો એ 5 એક્ટ હું તમને આપણા જે છે એ પેઇડ કોર્સમાં કરાવી દઈશ. એના માટે તમારે કોઈ અલગ સબસ્ક્રિપ્શન લેવાનું થતું નથી. તો તમારે ઓલરેડી મેથ્સ રિઝનિંગ થઈ ગયું હોય હે ને, તો તમારે હવે 120 માર્ક અને 30 માર્કના જે અન્ય પોર્શન છે બંધારણવાળી કરંટ અફેર્સવાળી વાત આ કણેત ગાઈડન્સના માધ્યમથી થઈ જશે. જો પાસ થવું હોય, જો સ્માર્ટ વે જોતો હોય, તો આપ જે છે એ આવી શકો છો. અત્યાર સુધીમાં લગભગ 123 જ વ્યક્તિએ જે છે એ આ કોર્સ પરચેસ કરી દીધો છે. હવે નેક્સ્ટ આપ છો કે નહીં એ તમારે ડિસાઇડ કરવાનું છે. ઠીક છે, તો આ જે વાત હતી સ્પેશિયલી કે ભાઈ આપણે ત્યાં જે છે, હા તમારે ડેમો લેક્ચર જોવું હોય તો મેં એક એક્ટ કરાવેલો છે અત્યારે, અને હવે હું બધા એક્ટ મૂકીશ. ઓકે, બીકોઝ આ તો ભરતી જમણા આવી છે, એટલે તમે કહેશો સર આમાં તો એક એક્ટ જ નથી. હા, આ એક એક્ટ જોવો હોય તો તમારે ડેમો લેક્ચરમાં જે છે એ તમને મળી જશે, તો આપ જોઈ લેજો. ઓકે, યસ. તો વાત હતી દોસ્તો પ્રોબેશન ઓફિસરની. આશા રાખું છું કે ભાઈ આપને જે છે એ 120 માર્કના કન્ટેન્ટના લક્ષી વાત છે એ બહુ મસ્ત મજાની મગજમાં ઉતરી ગઈ હશે. તો નવા લેક્ચર સુધી મને જે છે એ રજા આપો, અને કણેત ગાઈડન્સના માધ્યમથી આપના પેરેન્ટ્સના બ્લેસિંગથી તમારી મહેનતથી આપ બધા જ લોકો જે છે એ પાસ થાઓ, અને ન માત્ર પ્રોબેશન ઓફિસર પણ પ્રોબેશન ઓફિસર પછી જો છે એ તમને પ્રમોશન મળે છે. એ કયું મળે? ચીફ ઓફિસર. ચીફ ઓફિસર એટલે નગરપાલિકાનો નહીં, સમાજ સુરક્ષા વિભાગમાં પણ એક ચીફ ઓફિસર હોય. લાસ્ટ ટાઈમ જે છે આમની કમ્બાઈનમાં જ ભરતી થઈ હતી. આ બધા જ લોકો જે છે એ પીઓ થી લઈ આગળ સીઓ સુધી પહોંચો એવી હૃદયપૂર્વકની જે છે એ શુભકામનાઓ સાથે આવજો. બાય, સિયા એન્ડ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ દોસ્તો.